આવેલા રિલાયન્સ સર્કલને ફરતે ખિલ્લા ફૂટી નીકળ્યા. દ્વિચક્રીય વાહનોમાં હાલતા પડે છે પંચર. વિસ્તરતા જતા ભુજ શહેરમાં ટ્રાફિકની સમસ્યાએ માજા મૂકી છે. આ સમસ્યાને હળવી કરવા ભુજ નગરપાલિકા દ્વારા શહેરના ચાર રસ્તા, જેને સંસ્થાઓના સહયોગથી બનાવવામાં આવેલા સર્કલની ત્રિજ્યા નાની કરવામાં આવી છે. છતાં પણ ટ્રાફિકની સમસ્યા હલ થતી નથી. સંસ્થાઓ દ્વારા એટલા બધા મોટા આકારમાં આ સર્કલો બનાવાય છે કે આ સર્કલ જ ટ્રાફિક સમસ્યા અંકુશમાં લેવાને બદલે ટ્રાફિક જામ કરે છે. શહેરના જ્યુબિલી સર્કલ પર ફરજભાર રહેતા ટ્રાફિક કર્મચારીઓએ પોતાના અનુભવને આધારે તેવું જણાવ્યું હતું. આ સર્કલને કારણે જ પસાર થતા મોટા વાહનો, એસટીની બસોને વળાંક લેવામાં તકલીફ પડે છે. જ્યારે મુંદ્રા રોડ પર આવેલા મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ સર્કલ, જે રિલાયન્સ સર્કલ તરીકે જાણીતું છે, તે સર્કલની ત્રિજ્યા ઘટાડ્યા પછી જૂના સર્કલના આરસીસી કામમાં લગાવેલા બોબરના સળિયા અત્યારે રસ્તા પર બહાર નીકળી આવ્યા છે અને આ સળિયાને કારણે ઘણા વાહનોના ટાયરમાં પંચર પડે છે અને દ્વિચક્રી વાહન ચાલકો આ ખીલાને કારણે વાહન પરનું સંતુલન ખોઈ બેસે છે અને અકસ્માત સર્જાય છે. આ સર્કલ પાસે ઊભા રહેતા રિક્ષાવાળા ભાઈઓના જણાવ્યા મુજબ ભુજમાં આખા દિવસમાં 2-3 નાના મોટા અકસ્માતના બનાવો બને છે. ભુજ નગરપાલિકા આ સર્કલને ફરતે સારું પેચવર્ક કરી અને આ ખીલાને ખોડી નાખે તે ખૂબ જ જરૂરી બન્યું છે.